गुड मॉर्निंग, वंदे मातरम। विद्यार्थी मित्रों, हूँ नेहा देसाई, श्री वशिष्ठ विद्यालय में धोरण बे में कल्लोल विषय अभ्यास कराऊँ छू। विद्यार्थी मित्रों, हूँ आपनी समक्ष केटलीक दुकाननी प्रवृत्ति लईने आवी छू। तो आपणे अहीं अलग अलग दुकानों विषे जोईशुं। आपणे कई वस्तुनी जरूर होय त्यारे आपणे कई दुकान में जवुं जोईए એના વિશેની એક આપણે પ્રવૃત્તિ જોઈશું। તો આપની સમક્ષ અહીં છે ગજાનન કિરાણા સ્ટોર, બરાબર। તો કિરાણા સ્ટોરની અંદર આપણે શું શું મળે છે તેના વિશે જોઈશું, બરાબર। તો કિરાણા સ્ટોર છે તેમાં શું મળે છે તે આપણને અહીં બતાવ્યું છે કે અનાજ, કઠોળ, ઘી, ગોળ, ખાંડ, તેલ, લોટ વગેરે ચીજ વસ્તુઓ મળે છે। અહીં વગેરેનો ઉપયોગ પણ કર્યો છે, બરાબર। વગેરે એટલે કે અન્ય બીજી વસ્તુઓ પણ, બરાબર ને। એટલે કે આપણને અનાજ સિવાય, કઠોળ સિવાય અન્ય મરી મસાલાની પણ જરૂર પડતી હોય છે, બરાબર ને। જેવા કે લવિંગ, તજ, ભાદિયા, તમાલપત્ર, ધાણા પાવડર, બરાબર। પછી આપણે બધા સરસ મજાનો ચટાકેદાર પાપડ ખાઈએ છીએ, બરાબર ને। તો પાપડનો લોટ મળતો હોય, શિંગોડાનો લોટ મળતો હોય, રાજગરાનો લોટ મળતો હોય, આવી બધી વસ્તુઓ પણ આપણને આવા કિરાણા સ્ટોરમાં મળી રહે છે, બરાબર। જુઓ, આ ગજાનન કિરાણા સ્ટોરનું જે બોર્ડ છે ને એની ઉપર સંપર્કમાં પણ નામ આપ્યું છે। તો સંપર્કમાં જે નામ હોય એ કોનું નામ હોય? દુકાનદારનું નામ હોય, બરાબર। તો ગજાનન કિરાણા સ્ટોરના દુકાનદારનું નામ શું બતાવ્યું છે? પરેશ પરમાર। અને એમનો મોબાઈલ નંબર પણ આપણને અહીં આપી દીધો છે, એટલે કે આપણે એમની એકવાર મુલાકાત લીધી હોય અને ફરી બીજી વાર લેવી હોય તો જો આપણી પાસે એમનું બોર્ડનો ફોટો હોય અથવા નંબર સેવ કરી રાખ્યો હોય અને ક્યારેક આપણને મોટા જથ્થામાં વસ્તુ જોઈતી હોય તો આપણે એમનો ફોન ઉપર પણ કોન્ટેક કરી શકીએ છીએ, બરાબર। આપણે દુકાનમાં જ્યારે ખરીદી કરવા જઈએ ને તો દુકાનદાર સાથે ખૂબ સરસ મજાનો આપણો સંવાદ થતો હોય છે, બરાબર। આપણે ગજાનન કિરાણા સ્ટોર છે એવા કિરાણા સ્ટોરમાં તો વધારે જવાનું થતું નથી, કારણ કે એમાં તો આપણા મમ્મી પપ્પા જતા હોય છે, બરાબર ને। પણ આપણે આગળ જોઈશું ને ત્યારે બીજી દુકાન જોઈશું તેમાં તમે વધારે જતા હશો, બરાબર ને। ધારો કે આપણા મમ્મી હોય તે કિરાણા સ્ટોરની અંદર ગયા હોય અનાજ લેવા માટે, તો ભાઈ અહીં અનાજ આપ્યું છે, અનાજ કોને કહીશું? તો ઘઉં છે, જુવાર છે, ચોખા છે, આ બધી વસ્તુ, જુવાર, બાજરી, બરાબર ને, એને અનાજ કહેવાય। તેમજ કઠોળ કીધું છે, તો કઠોળ એટલે કે ચણા, મગની દાળ, છોલે ચણા, મગ, આ બધી વસ્તુઓ જે છે, તુવેર, ચોળી, એનો પણ ઉપયોગ થાય છે, તો એ બધી વસ્તુઓ કઠોળ કહેવાય છે, બરાબર। તો આવી વસ્તુઓ આપણને ક્યાં મળી રહી છે? કિરાણા સ્ટોરમાં, બરાબર। ત્યાર પછી હું તમને બીજી એક દુકાન વિશે સમજ આપીશ, બરાબર। તમે બધા સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવો છો તો આપણને ભણવાની ઘણી બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે, બરાબર ને। એટલે કે તમારી ફેવરિટ એવી દુકાન, કઈ દુકાન તે? એટલે કે સ્ટેશનરી શોપ, બરાબર ને। તમે સ્ટેશનરી શોપમાં જતા હોવ છો, બરાબર। તો સ્ટેશનરી શોપમાં શું શું મળે છે? સ્ટેશનરી શોપની અંદર ઘણી બધી વસ્તુઓ મળે છે। કઈ કઈ વસ્તુઓ મળે છે ભાઈ? તો પેન્સિલ મળે છે, બોલપેન મળે છે, પાઉચ મળે છે, સ્કેચ પેન મળે છે, વોટર કલર મળે છે, બરાબર ને। તો લોંગ બુક, ફૂટપટ્ટી, નોટબુક, આવી બધી વસ્તુઓ આપણને ક્યાં મળી રહેતી હોય છે? તો સ્ટેશનરીમાં, બરાબર ને। આપણે આપણો કોઈ એક મિત્ર કલરની બોક્સ લાવે એટલે આપણે ઘરે જઈને કહીએ, મમ્મી મારે પણ જોઈએ છે, બરાબર ને। આપણો કોઈ એક મિત્ર નવી બોલપેન લઈને આવે એટલે આપણે કહીએ છીએ, મમ્મી મારે પણ બોલપેન જોઈએ છે, બરાબર ને। સ્ટેશનરી શોપની અંદર આપણને આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। પાઉચ પણ મળતા હોય છે, તો આપણે સ્ટેશનરીની દુકાનમાં જઈએ તો આપણે દુકાનદાર સાથે વાતચીત કરતા હોઈએ, બરાબર ને, કે અંકલ મને પેન્સિલ આપો ને, તો દુકાનદાર આપણને પૂછશે કે તમને કેટલા રૂપિયાવાળી પેન્સિલ જોઈએ, કારણ કે આપણને ખબર છે કે પેન્સિલની અલગ અલગ પ્રાઇસ હોય છે, બરાબર ને। સાદી પેન્સિલ હોય, લીડવાળી પેન્સિલ હોય, તો એ બધીની પ્રાઇસ કેવી હોય છે? અલગ અલગ હોય છે। તો આપણે કહીએ કે અંકલ મને 5 રૂપિયાવાળી પેન્સિલ આપો, તો દુકાનદાર આપણને 5 રૂપિયાવાળી પેન્સિલ આપે, બરાબર। આપણે સ્કેચ પેન લેવા જઈએ
તો આપણે કહીએ છીએ કે અંકલ મને સ્કેચ પેન આપો ને અથવા તો બતાવો ને, તો દુકાનદાર એમની પાસે જે હોય એ બતાવે છે. જુઓ અહીં આપણે જોઈએ તો આ એક મોટું બોક્સ દેખાય છે બરાબર, અને એ જ ડોમ્સનું જ એની સામે આપણને નાનું બોક્સ પણ છે. તો સ્ટેશનરી શોપની અંદર પણ આવી રીતે અલગ અલગ વેરાયટી હોય તે આપણને બતાવે છે બરાબર ને. આપણે કલર લેવા માટે જઈએ તો દુકાનદાર પૂછે તમને કયા કલર જોઈએ, ક્રેયન્સ જોઈએ છે કે વોટર કલર જોઈએ છે બરાબર ને. તો આપણે દુકાનદાર સાથે ખૂબ સરસ મજાનો સંવાદ કરતા હોઈએ અને હંમેશા આપણી વાણીમાં ખૂબ પ્રિયતા હોવી જોઈએ બરાબર ને. સંવાદ આપણો કેવો હોવો જોઈએ કે ભાઈ આગલ સામેના માણસને પસંદ આવે એવો બરાબર. તમને એવું પૂછવામાં આવે કે ભાઈ વિનાયક સ્ટેશનરી સ્ટોરના દુકાનદાર કોણ છે, તો જુઓ અહીં એમણે સંપર્કમાં નામ બતાવ્યું છે. કોણ છે? કાવ્યા દેસાઈ બરાબર. તો સ્ટેશનરી શોપમાં આપણે જઈએ છીએ તો આપણે જોવાનું કે ભાઈ આ સ્ટેશનરીનું નામ શું છે બરાબર, તેમનો મોબાઈલ નંબર શું છે, આ બધી નોંધ રાખીએ ને તો આપણે ક્યારેક આપણે કોઈને પણ કહી શકીએ. કોઈ આપણને પૂછે આ વસ્તુ તમે ક્યાંથી ખરીદી, તો આપણે કહી શકીએ કે ભાઈ આ વસ્તુ મેં વિનાયક સ્ટેશનરીમાંથી ખરીદી છે બરાબર ને. આપણે વસ્તુ લઈને આવતું રહેવાનું નથી, આપણે દુકાનનું નામ જાણવાનું છે, દુકાનમાં શું શું વસ્તુ મળે છે એ પણ જાણવાનું છે બરાબર. ત્યાર પછી અન્ય એક દુકાનનું ઉદાહરણ જોઈશું એટલે આપણે વધુ ખ્યાલ આવશે બરાબર. તો હવે આપણે કોઈક નવા મોબાઈલની જરૂર પડી હોય અથવા તો આપણી પાસે જે મોબાઈલ છે એ ખરાબ થઈ ગયો હોય, તો આપણને મોબાઈલની જરૂર પડે અથવા તો એને રિપેર કરાવવાની જરૂર પડે બરાબર. તો આ રહી આપની સમક્ષ શિવ મોબાઈલ દુકાન બરાબર. તો શિવ મોબાઈલ દુકાનની અંદર દરેક કંપનીના મોબાઈલ, મોબાઈલના કવર, ગ્લાસ અને સિમ કાર્ડ મળશે. વળી એ દુકાનની અંદર રિચાર્જ કરી આપવામાં આવશે બરાબર ને. ફોનમાં આપણે પૈસાથી રિચાર્જ તો કરાવવું પડે ને, તો રિચાર્જ કરી આપવામાં આવશે. હવે શિવ મોબાઈલ છે એમના દુકાનદાર કોણ છે, તો સંપર્કમાં નામ કોનું આપ્યું છે? મોહન દેસાઈ બરાબર. અને એમનો મોબાઈલ નંબર પણ આપી દીધો છે. મોબાઈલ નંબરની સમજ મેં તમને આપી કે ક્યારેક આપણને જરૂર પડે તો આપણે એમને ઘરેથી પૂછી શકીએ કે મારી પાસે આ કંપનીનો ફોન છે એ બંધ થઈ ગયો છે, તમારે ત્યાં રિપેર કરી આપશો, અથવા તો મારો ફોન બંધ થઈ ગયો છે મારે નવો ફોનની ખરીદી કરવી છે તો શું તમારી દુકાનમાં એ ઉપલબ્ધ છે બરાબર ને. તો આવી રીતે જો આપણી પાસે મોબાઈલનો નંબર હોય તો આપણે એવી રીતે પણ એમની સાથે વાતચીત કરી શકીએ છીએ બરાબર. મોબાઈલની દુકાનમાં ચાર્જર મળે છે, નવા ફોનના કવર મળે છે બરાબર ને, તેમજ નવા ફોન પણ ઉપલબ્ધ હોય છે બરાબર. તો આપણે ક્યારેક ફોન આપણો બંધ થઈ ગયો હોય અથવા ચાર્જરમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો પણ આપણે મોબાઈલની દુકાનમાં જઈને લઈ આવીએ છીએ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ વસ્તુની ખરીદી કરવા માટે કઈ દુકાનમાં જવું જોઈએ અને દુકાનદાર સાથેનો સંવાદ કેવો હોવો જોઈએ એ આપણે આના ઉપરથી શીખીએ. થેન્ક યુ.